Maria Lapo e Maria Mandi. Pute Sridhi Swami, Pute Yogesh Dhaji, Pute Bhakti Swami. Mara Sona, Sangatana Pran Putnara, Sri Ravindra Dhanroy. Gujaratma, યુવાનોએ જેમના નેતૃત્વમાં ખૂબ કામ કર્યું છે અને ભવિષ્યમાં કામ યુવાનો કરવાના છે એવા શ્રી હાર્દિકભાઈ પટેલ આ સત્કાર્ય માટે હિન્દુ ધર્મસેનાના કામ માટે તેમણે જીવનમાં વ્રત લીધું છે એવા ધીરુભાઈ ગરવા એમની સમગ્ર ટીમ મહામંત્રી મંત્રી પ્રમુખ અને નિકોલ ડોક્ટર બાબાનગર નરોડા સિંહપુર મોડા સાબરમતી વાડજ બારેધામ હિંદડા ટૂંકમાં અમદાવાદ બધા વિસ્તારો અને ધોલેરા ધંધુકા વિરંગામ દ્વારકા ભોપાલ બધી જગ્યાઓથી આજે આ કાર્ય માટે હિન્દુ ધર્મ સેનામાં જોડાવા માટે પધારેલા સો હિન્દુઓ યુવાનો વડીલો સૌથી પ્રથમ આ મહાન કાર્ય રાષ્ટ્ર કાર્યમાં જોડાવા બદલ અહીંયા આવી અને સંતોના આશીર્વાદ લેવા બદલ તમને બધા એને બહુ હૃદયથી અભિનંદન આપું છું. આ કાર્યમાં તમે ટાઈમ કાઢ્યો અખિલ ભારતીય સત્ર સમિતિ એ આમ તો ગુજરાતમાં 35 થી વધારે વર્ષોથી હિન્દુ સમાજની ચિંતા કરનારી સમિતિ છે. એના પ્રમુખ તરીકે પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ, પૂજ્ય રાધાજી મહારાજ, સંતરા મંદિર, વિશ્વેશ્વરા મંદિર, સુરત, પૂજ્ય અલગગીરી મહારાજ વિગેરે સંતો રહ્યા. મને છેલ્લા 1.5 વર્ષથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અટલદાસજી મહારાજશ્રીએ સાક્ષાત્કારની પ્રત્યે આ યજ્ઞ કરવા માટેનું કામ સોંપ્યું. કાશીમાં સમગ્ર ભારતના 127 થી વધારે સંપ્રદાયોમાં અખિલ ભારતીય સંત સમિતિ સાથે જોડાયેલા છે. બધા સંતોની હાજરીમાં મારી પ્રમુખ તરીકે નિમણૂક કરીને જવાબદારી સંભાળી. આ કાર્યનો પ્રારંભ ગુજરાતમાં કર્યો. આમ તો વિશ્વ હિન્દુ પરિષદમાં ઔષધિઓનું કામ કર્યું. આજે પણ વિશ્વ હિન્દુ પરિષદ સાથે કેન્દ્રીય માર્ગદર્શક મંડળમાં પણ હું છું. જેટલું કામ આપણે કરી રહ્યા છીએ એટલું વિશ્વ હિન્દુ પરિષદની પણ ચિંતા આપણે કરવાના છીએ, કરીએ છીએ. ભૂતકાળમાં બહુ મોટા પ્રમાણમાં કરી પણ છે. અખિલ ભારતીય સંત સમિતિના 4 મહત્વના પાયા છે. એક છે ધર્મ રક્ષા, બીજી છે રાષ્ટ્ર રક્ષા, ત્રીજું છે ગૌ રક્ષા અને ચોથું છે ગંગા રક્ષા. આ 4 ઉપર અખિલ ભારતીય સંત સમિતિનું બંધારણ બનાવવામાં આવ્યું છે. પૂજ્ય વામદેવજી મહારાજે આ બંધારણ બનાવી અને ભારતના બધા ઉત્પાદકો જેમ કે અહીંયા અમે માત્ર 1-2 અખાડાના સંતો બેઠા છીએ. દિગંબર અખાડો છે, નિર્મોહી, અન્ની અને અમે પેટા સંપ્રદાય.
વૈષ્ણવ સ્વામિનારાયણ આટલા અમે બેઠા છે. પરંતુ ભારતના શૈવ સંપ્રદાયો 10 એના અખાડાઓ છે. નિરંજની મહાનિર્વાણી પંચાયતી બરાઉદાસી અગ્નિ અટલ આનંદ પંચદશ નામ જૂના આ બધા અખાડાઓ 10 આડા તિલકવા અને જ્યાં વૈષ્ણવ અમે બધા સંતો છીએ બધા ઉભા તિલકવા જેમાં દિવંગત અખાડાના શ્રી મહંત આખા ભારતના શ્રી મહંત એટલે કોઈ મહંત નહીં નિર્માણો હોય સાધુ તરીકે રામાનંદીય પરંપરામાં પણ પૂજ્ય મોહનદાસજી મહારાજ ચાદર ઓઢાડે ત્યારે મહંત થાય એવી એની પરંપરા છે. પૂજ્ય મહારાજ શ્રી નિર્મોહી અખાડો નિર્વાણી અખાડો ટૂંકમાં અમની જ્યારે અખાડો વૈષ્ણવના આમ ત્રણ પણ પેટા એટલે 4 અખાડાઓ ટોટલ 13 અખાડા બધા અખાડાઓ તમને જનરલમાં અમે જાણું છું. આપણો હિન્દુ ધર્મ અત્યારે જે રીતે 4 શંકરાચાર્યો અને બાકી બધા સંપ્રદાયો ચાલી રહ્યું છે ગુજરાતમાં થોડી એમાં બધું છેલ્લા 200 વર્ષનું અલગ અલગ પ્રકારનું બાયફર્કેશન છે. જેમ કે મોટી જગ્યાઓ છે સત્તાધારની જગ્યા પાળિયાની જગ્યા વલ્લભ બાપુની જગ્યા સંતરામ મંદિરની જગ્યા જે સંપ્રદાય હોય છે એની પરંપરા હોય છે આ જગ્યાઓની પણ હવે નવી પરંપરાઓ ગુજરાતમાં જાગૃત જગ્યાઓ છે જ્યાં નાનું વર્ણ ખાસ કરીને જે પર્યાય જ્ઞાતિના બંધુઓ છે કે નાના મોટા બીજી બધી જ્ઞાતિઓના બંધુઓ છે બધા ત્યાં જતા હોય છે અને બાકી રબારી સમાજની જગ્યાઓ ભરવાડ સમાજની જગ્યાઓ જેમ કે નગારનાથ બાપાની જગ્યા હોય તરફની જગ્યા હોય કે પછી સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી નાની મોટી જગ્યાઓ બધી જે હોય આ બધી જગ્યાઓ આ છેલ્લા 200 વર્ષના ઇતિહાસ સાથે કેટલી 500-700 વર્ષના ઇતિહાસ સાથે જોડાયેલી છે. પરંતુ જે અખાડાઓ છે એ હજારો વર્ષના ઇતિહાસ છે. હું કહીશ કે કેટલાક અખાડાઓ લાખો વર્ષના ઇતિહાસ છે. એ બધા જ સંતોનો સમુદાય ભેગો થઈ અને અખિલ ભારતીય સંત સમિતિમાં જોડાયેલો છે. એના બંધારણમાં હિન્દુ સૈન્ય બળ આવું પ્રોવિઝન હતું એટલે આપણે ગુજરાતમાં હિન્દુ ધર્મસેનાની સ્થાપના અત્યારે કરી રહ્યા છે. આ આપણી રજિસ્ટર્ડ સંસ્થા છે કમ્પ્લીટલી. આ ખાલી મૌખિક કોઈ બંધારણવાળી વાર્તા નથી, આ લેખિત બંધારણવાળી વાત છે. અને આનું જેમ પોલિટિકલ પાર્ટીઓ રાજકીય પાર્ટીઓ એ પોતાની રીતે રજિસ્ટર્ડ હોય છે ચૂંટણી પંચ વિગેરેમાં એમ આપણે બાયકાયદા આનું બંધારણ છે બંધારણ રજિસ્ટર્ડ છે રજિસ્ટ્રેશન થઈ આપણું હોય આફ્રિકાનું બિલ પરફેક્ટ છે. એટલે છેલ્લા 1.5 વર્ષ જે કામગીરી શરૂ કરી છે એમાં સૌ પ્રથમ અમદાવાદના સંતોનું સંગઠન પણ છે હજુ એને મજબૂત પણ અમારે ધરાવવું છે. એમાં રાષ્ટ્રીય લેવલના સંતો પણ અમદાવાદમાં છે અને ગુજરાત લેવલના સંતો પણ છે અખિલ ભારતીય સંત સમિતિમાં જોડાયા છે. પરંતુ અમે ઉપાડીને ધીરુભાઈ ભરવાડના જવાબદારી જે સોંપી દીધો ત્યાં તમારે કામ શરૂ કરવાનું છે. મને આજે બહુ આનંદ થાય છે કે ધીરુભાઈ બહુ સરસ મજાની નિર્દોષ ભારત પ્રયત્ન કર્યો છે. આમાં જેને ટિકિટ લેવાની હોય જેને કોર્પોરેટર થવાનું હોય જેને નગરપાલિકામાં સેવક બનવાનું હોય કે કોઈને ધારાસભ્ય બનવાનું હોય એના માટેનો આ કોઈ કાર્યક્રમ છે આ માત્ર ધર્મરક્ષાનો કાર્યક્રમ છે. સામો ધર્મરક્ષાનો કાર્યક્રમ છે. એટલે આપણે અત્યાર સુધી વિશ્વ હિન્દુ પરિષદ ને બાકી બધા આપણા સંગઠનો છે એમાં અમે સૂત્ર બોલાવતા ગર્વ છે કહો અમે હિન્દુ હોય એવું અમે સૂત્ર બોલાવતા. પણ હવે આપણે સૂત્ર ચેન્જ કર્યું છે એ સૂત્ર ચાલુ પણ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના શું કહે છે ખબર છે હમે ગર્વ હૈ હમ હિન્દુ હૈ
શું કહે છે? સ્વામીજી આ અખંડ
વિયેતનામ માટે, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે તો આ વાતો તો અવારનો પ્રશ્ન છે. ના, હિન્દુઓને હું કહેવા માંગુ છું કે યહૂદીઓનો આટલો દેશ છે જેની 13 બાજુ 13 સાઈડ 13 મુસ્લિમ રાષ્ટ્રો છે, જોર્ડન, સીરિયા વગેરે. આ પૃથ્વી ઉપર 800 થી વધારે વર્ષો સુધી યહૂદીઓનો કોઈ દેશ હતો નહીં, યહૂદીઓનો કોઈ દેશ હતો નહીં. હિન્દુઓનો લાખો વર્ષોથી એક દેશ છે, એનું નામ છે હિન્દુસ્તાન. એટલે હિન્દુ ધર્મ સેનાનો યુવાન આજે પ્રતિજ્ઞા કરશે, હમ હિન્દુ રક્ત બનાએંગે. શ્રી રામ જન્મભૂમિના આંદોલનમાં બધે ફરતા હું કુંડલાની જેલમાં, સેન્ટ્રલ જેલમાં મને પકડીને મૂકવામાં આવ્યો. મારી સાથે રામદાસજી મહારાજ હતા, બાકી બધા સંતો હતા. અમે અહીં કાર સેવામાં ગયા હતા 1990 સાલમાં. મુલાયમસિંહ જે દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા, અમને બધાને સેન્ટ્રલ જેલ કુંડલામાં પૂરવામાં આવ્યું. અમે તે દિવસે કા સ્વાગત બોલતા હતા જેલમાં, સ્વાગત રામ કી ખાયેંગે, હમ બનાએંગે. લેકિન આજ હમને તય કિયા થા તો મંદિર બન રહા હૈ 2024 મેં. મંદિર બન જાયેગા ઓર હમારી ધજા ભી ઉસકે પર ફહરેગી. હમે ગર્વ હૈ, હમ હિન્દુ હૈ, હમને સ્વતંત્ર ખાલી થી હમને રામ મંદિર બનાયા, હમને રામ મંદિર બનાયા. પણ ક્યારે સોગંદ ખાતી હતી ત્યારે હિન્દુ સોગંદ ખાતા હતા, સોગંદ ખાતા હતા. મને યાદ છે બાપુનગરમાં બહુ મોટી રામશિલા આખા ગુજરાતમાં પૂજાઈ અને પછી સભા હતી. ઉર્દુ ભરાતી હતા, દુનિયા ઉમા ભારતીજી હતા, ભારતનું શાસનમાં હતું. 1989 સાલની વાત કરું છું. અને આખું ગુજરાત એક મુવમેન્ટમાં હતું, હિન્દુ પરની એનર્જીમાં. હજુ ઉઠું, હજુ લેબોરેટરી સ્થપાઈ રહી હતી ગુજરાત, ચાલુ હતી. હિન્દુ પરની લેબોરેટરી સ્થાપવાનું કામ ચાલુ હતું. નાનો સાધુ હતો, તે દિવસે મને ઉભો કરી અને સૂત્રો બનાવવામાં આવ્યા હતા. સોગંદ રામ કી ખાતે હૈ હમ મંદિર વહી બનાએંગે. જયારે શ્રી રામ જન્મભૂમિના મંદિરનો શિલાન્યાસ 5 ઓગસ્ટે આપણા યશસ્વી વડાપ્રધાન હિન્દુ હૃદય સમ્રાટ શ્રી નરેન્દ્રભાઈ નાથે થયો, ત્યારે ઇવેન્ટમાં ભારતના 300 સંતો હાજર હતા. એમાં મારે પણ હાજરી આપવાની હતી. મને ગર્વ થયો, મારી બાજુના આચાર્ય ધર્મેન્દ્રજી બેઠા હતા, એક બાજુ અવિનાશજી મહારાજ બેઠા હતા. હું એમને કહેતો હતો કે જો આપણે સૂત્રો બોલાવતા હતા એક દિવસ 35 વર્ષ પહેલા, સ્વાગત રામ કી ખાયેંગે, હમ મંદિર વહી બનાએંગે. હું આજે તમને સ્વાગત લેવડાવું છું, તમને સ્વાગત છે. અહીંયા જેટલા હિન્દુ બેઠા છે બધાને સ્વાગત છે. જ્યાં સુધી ભારતને આપણે હિન્દુ રાષ્ટ્ર નહીં બનાવીએ ત્યાં સુધી આપણે જમતીશું. બાબુનું મસ્તક કલમ કરનારને ખતમ કરી દઈશ અને ખતમ કર્યો.
બંદા વૈરાગ્ય ખતમ કર્યો, ઠેર બંદા વૈરાગ્ય બહુ લાંબો ઇતિહાસ છે. હિન્દુ ધર્મ સેનાની આજે જેટલા પ્રતિજ્ઞાઓ કરો, એ ગુરુ ગોવિંદસિંહ બંદા વૈરાગ્યની યુટ્યુબ ઉપરની બીબીસીની રેહાન ફસલની નાનકડી એવી વિવેચન વાર્તા આજે રાત્રે જે સાંભળું છું, તમને ખ્યાલ આવે કે કેવો ઇતિહાસ હિન્દુઓનો ભરપૂર આંદોલનની સામે પડેલો છે. એક પ્રતિજ્ઞા થશે એટલે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં 100 વર્ષે, 200 વર્ષે, 50 વર્ષે, 5 વર્ષે, 20 વર્ષે, 2000 વર્ષે પણ હિન્દુ રાષ્ટ્ર બનીને રહેશે, જો હિન્દુ જાગૃત હશે તો, હિન્દુ જો પ્રતિજ્ઞા બદલાશે તો, તમને આશ્ચર્ય થશે 800 વર્ષ સુધી યહૂદીઓએ પ્રતિજ્ઞા કરી. યહૂદીઓએ પ્રતિજ્ઞા કરી, હમ ઇસ્લામ બનાવેંગે. આજે દુનિયાનો શક્તિશાળી દેશ કયો? બીજો અમેરિકા બોલ્યા, બરાબર. અમેરિકાનું આખું અર્થતંત્ર યહૂદી પીપલો ઓર્ગેનાઇઝ કરે છે. યહૂદીઓ ધારે એ માણસ અમેરિકાનો પ્રેસિડેન્ટ બનવા માટે સક્ષમ થાય છે. આટલી બધી સક્ષમ પ્રજા પૃથ્વીના પટ ઉપર છે, એનો પોતાનો દેશ નહોતો. હિન્દુઓ તમારો દેશ છે. તમારા વડીલોએ લાખો કરોડો વર્ષ સુધી સૂર્યની ઉપાસના કરી એના મંદિરો બનાવ્યા, ભગવાન મહાદેવજીના મંદિરો બનાવ્યા, ભગવાન રામચંદ્રજીને થઈ ગયે. આજે લાખો વર્ષ થયા, ઇતિહાસ ગવાહ છે. રામચંદ્રજી ભગવાનના મંદિરને મીર બાકીએ 21 તોપોથી તોડી નાખ્યું હતું. આપણે ગર્વથી આજે કહી શકીએ છીએ કે હિન્દુ હૃદય સમ્રાટ એક દિલ્હીમાં બેઠા છે, એની કારણે અમારું શ્રી રામ મંદિર આજે અયોધ્યાની અંદર બની. ગુજરાત કો હમ પ્રયોગશાળા
જે થાય આખા દેશને ખબર પડે છે. આ મુવમેન્ટ નાની નથી. તમે 500 ભેગા નથી થયા, તમે 7 કરોડ થી વધારે લોકોનું નેતૃત્વ આપનાર હિન્દુ અહીંયા એકત્રિત થયા છે. તમે કોઈ અહલ્યાભાઈ હોલકર નું નામ સાંભળ્યું કે ન સાંભળ્યું હોય, તમને બધાને ગર્વ થશે. આજે અહલ્યાભાઈ હોલકર ની નિર્વાણ તિથિ છે. આજના દિવસે અહલ્યાભાઈ હોલકર નિર્વાણ પામ્યા. પ્રતિજ્ઞાબદ્ધ થયેલો હિન્દુ ગુજરાતની